યુપીના સહારનપુરમાં મુસ્લિમોના સંમેલનમાં જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની ભાવુક થઈ ગયા હતા. મદનીએ કહ્યું, જમાત આવતીકાલે મસ્જિદો પર ચર્ચા કરીને નિર્ણય લેશે. નિર્ણય પછી કોઈ પગલું પાછું લેવામાં આવશે નહીં. અમારા દિલ જાણે છે કે આપણી મુશ્કેલીઓ શું છે. હા, મુશ્કેલીઓનો સામનો કરવા માટે તાકાત અને હિંમતની જરૂર પડે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે અત્યાચાર સહન કરીશું, અમે દુઃખ સહન કરીશું, પરંતુ અમે અમારા દેશને મુશ્કેલીઓમાં નહીં પડવા દઈએ. મદનીએ કહ્યું, મૌન ધીરજની કસોટી છે. તેઓ શું ઈચ્છે છે સમજો. હું વારંવાર કહું છું, જેઓ નફરતના પુજારી છે આજે તેઓ વધુ દેખાય છે. જો આપણે તેમના જ સ્વરમાં જવાબ આપવાનું શરૂ કરીશું તો તેઓ તેમના હેતુમાં સફળ થશે. આ નિર્ણય નબળાઈના કારણે નહીં પરંતુ જમિયતના તાકાતને કારણે છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.